ગુજરાતમાં મધ્યાહન ભોજન સ્કીમની દુર્દશા જોવા મળી રહી છે. ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન માટે અપૂરતું અને હલકી ગુણવત્તાયુક્ત અનાજ મળતું હોવાની વાત સામે આવી છે. આ અંગે મધ્યાહન ભોજન કર્મચારી મંડળે અનેક સવાલ ઉઠાવ્યા છે. છેલ્લા બે માસથી જૂન ને જુલાઈ દાળને 20 દિવસની દાળને તેલ આપવામાં આવ્યું નથી. હવે દાળને તેલ ન હોય ત્યાં સુધી અમારા કર્મચારીઓ આ નાના નાના બાળકો જે ગરીબ વર્ગના છે જેના મા બાપ સવારની મજૂરી અર્થે ગયા હોય ને આખો બપોરે એક ટકનું ભોજન અમારા મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર ભોજન લે છે. એ કેન્દ્ર ઉપર અમારી પાસે આવે ને જમવાનું ન મળે તો એને નિહાકા અમને લાગે છે. એટલે અમારી સરકારની એક જ રજૂઆત છે કે તમે જે મેનુ બનાવ્યું છે આપ સરકારે જ બનાવ્યું હોય તો એ મેનુ મુજબ અમને જથ્થો તો આપો અને જે જથ્થો આપવામાં આવે સારો આપો. જે દાળ ખરીદવા અમે એકદમ સડેલો હલકી ગુણવત્તાવાળો આપે છે જેથી કરીને કાંઈ પણ પ્રશ્ન થાય તો અમારા કર્મચારીને ભોગવવું પડે છે. મધ્યાહન ભોજન કર્મચારી મંડળે આ અંગે સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે. ત્યારે હવે સરકાર મધ્યાહન ભોજનને લઈ શું પગલાં ભરે છે તે જોવાનું રહેશે. રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.